ઘોંઘાટથી ભરેલા આ શહેરની ગલીઓમાંથી જ્યારે હું નીકળ્યો ત્યારે મને અહીંના 15મી સદીમાં બનેલા ઘરોમાં પ્રાચીન કલા, વાસ્તુકલા અને નકશીકલાનું અદ્ભુત મિશ્રણ જોવા મળ્યું. સાથે અહીંના રહીશોમાં વિવિધતામાં પણ એકતાની ઝલક જોવા મળી. આ શહેરનું નામ છે અમદાવાદ. અમદાવાદનું નામ આવે એટલે રંગબેરંગી ચણિયા ચોળીને કેડિયા પહેરી ગરબે ઘૂમતા લોકો નજરે તરવા માંડે. ભાઈ, નવરાત્રી તો અમદાવાદની જ, એમાં પણ જે મજા પોળમાં આવે એવી તે પેલા મોંઘાડટ પાર્ટી પ્લોટમાંય ના આવે. પોળમાં તો કોઈ પણ તહેવાર હોય ભાઈ મજા જ આવે. એમાં પણ ઉત્તરાયણમાં તો ઓહો, એ લપેટ અને કાઈપો છે ના નાદથી આખું અમદાવાદ ગુંજી ઉઠે. પણ શું તમે જાણો છો કે અમદાવાદ કેવી રીતે બન્યું? ઇતિહાસકારોના કહેવા મુજબ અમદાવાદનું નામ પહેલાં અશ્વલ અને પછી કર્ણાવતી હતું. પણ જ્યારે 1411માં સુલતાન અહેમદ શાહી આવ્યા ત્યારે સાબરમતીના કિનારે એમણે જોયું કે એક સસલું કૂતરાને બીવડાવી રહ્યું છે. આ ઘટના એમને પ્રભાવિત તો કર્યા જ, પણ સાથે જ અહીંની હવામાં રહેલી વીરતા અને હોશિયારીનો પરિચય પણ કરાવ્યો. તરત જ એમણે નિર્ણય લીધો કે આ શહેરને જ હું મારી રાજધાની બનાવીશ. અને ત્યારબાદ 26 ફેબ્રુઆરી 1411ના રોજ એમણે એમના નામ અહેમદ સાથે આબાદ જોડી અહેમદાબાદ નામ આપ્યું. 15મી સદીમાં જ એમણે સાબરમતીના પૂર્વ તટ પર ભદ્ર કિલ્લાનું નિર્માણ કરાવ્યું ને તેની પાસે 13 દરવાજા બનાવ્યા. આ તમામ દરવાજાઓની ફરતે ગોળ દિવાલ પણ બનાવી હતી અને ત્યારબાદ રહીશોને રહેવા મકાન બનાવવાની પરવાનગી અપાઈ. તે સમયના કુશળ કારીગરોના હસ્તે બનેલા મકાનોને આજે આપણે પોળના નામે જીવંત જોઈ રહ્યા છીએ. આ પોળમાં વસતા લોકોની કલાકૃતિ, સંસ્કૃતિ અને નકશી કારીગરીના આધારે જ આજે આપણા શહેરને ભારતના પ્રથમ યુનેસ્કો હેરિટેજ સિટીનો ખિતાબ મળ્યો છે. પણ મિત્રો, તે સમય પછી અહીંયા મુગલો, મરાઠા અને બ્રિટિશ રાજ પણ આવ્યું. બ્રિટિશ રાજ દરમિયાન તો અમદાવાદને મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયાનો ખિતાબ પણ મેળવેલો. આવી તો કેટલીય સિદ્ધિઓ અમદાવાદના નામે છે. જેમ કે ગાંધી જેવા મહાત્માને સત્યાગ્રહ આશ્રમ આપ્યો તે અમદાવાદ, ગુજરાતી સાહિત્યને સહકાર આપ્યો એવા કવિ શ્રી દલપતરામ જ્યાં વસે છે તે અમદાવાદ, વિક્રમ સારાભાઈ કે જેમણે ઈસરોનું નિર્માણ કર્યું તે અમદાવાદ, IIM, NID અને SEPT જેવી શૈક્ષણિક સંસ્થાઓ જ્યાં વસે છે તે અમદાવાદ, જ્યાં જગના નાથ એવા શ્રી જગન્નાથની યાત્રા નીકળે એ અમદાવાદ, સીધી સૈયદની જાળી જોઈ મંત્રમુગ્ન બની જવાય તે અમદાવાદ. અને મિત્રો, એક અનોખો રંગ પણ છે અમદાવાદનો. નફો થાય કે નુકસાન પણ મોજમાં રહે એ અમદાવાદ, એક ચામાં 3 જણા પીવે એ અમદાવાદ, એ બકા કહીને મન મોહી લે એ અમદાવાદ, ઘોંઘાટથી ભરેલા રોડનું નામ રિલીફ રોડ પાડે એ અમદાવાદ, જ્યાં દિવસે સોના ચાંદી વેચાય ને રાત્રે નાસ્તાથી પેટ ભરાય એ અમદાવાદ, 10ની પાણીપુરી ખાધા બાદ 2 કોરી માગે એ અમદાવાદ. અંતે મિત્રો, જ્યાં પ્રેમ વસે ને વિનમ્રતા છલકે, જ્યાં પ્રાચીન કલાથી લઈ તહેવારોની રમઝટ વરસે એવું ગુજરાતનું હૃદય, આ છે આપણું અમદાવાદ.